Hello students, hope you all are doing well. See, previously we have completed 2 and unit number 2 we have discussed the different types of meeting. Barabar chhe matlab general meeting ne annual general meeting je chhe as well as extraordinary meeting je chhe ene related amuk information joyeli. Barabar have ahiya tamne amuk vastu na proformas apela chhe. Jevi rite ke koi company je chhe eni general meeting je chhe eni notice hoy to kevi honi joye. એનો એજન્ડા કેવો પ્રિપેર કરવો જોઈએ, એના મિની મીટિંગ મિનિટ્સ કેવી રીતે પ્રિપેર કરવાના થાય છે. બરાબર, સો અહીંયા તમને હું પ્રોફોર્માસ આપેલા છે જે આપણે 1 બાય 1 જે છે એ ડિસ્કસ કરવાના છે. રાઈટ, સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ સુ કે છે. નોટિસ ઓફ એન્યુઅલ જનરલ મીટિંગ. કંપનીઝ નેમ ઇઝ એબીસી લિમિટેડ. રજિસ્ટર્ડ ઓફિસ જે છે એનું કઈ એડ્રેસ અહીંયા આપેલું નથી એટલે ડેશ કરેલું છે. અધરવાઇઝ અહીંયા રજિસ્ટર્ડ ઓફિસ જે છે એનું એડ્રેસ પ્રિપેર કરીને લખવાનું. નોટિસ ઓફ ધ 21st એન્યુઅલ જનરલ મીટિંગ. 21મી જે છે એ જનરલ મીટિંગ યોજે છે આ લોકો. બરાબર, એના માટે નોટિસ અહીંયા તમને બનાવવાની છે. તો કઈ કઈ વસ્તુ એમાં એડ થશે, કઈ કઈ વસ્તુ નહીં થાય અહીંયા તમને આપેલું છે. જોઈએ શું કહેવા માંગે છે. નોટિસ ઇઝ હિયર બાય ગિવન ધેટ ધ 21st annual general meeting of ABC Limited will be held in company's register office at 19 Marine Lines, Bombay, 400020. બરાબર, એડ્રેસ એ લોકો અહીંયા લખી નાખ્યું છે ઇન્સ્ટેડ ઓફ મેન્શનિંગ હિયર. બરાબર, અહીંયા એ લોકો એડ્રેસ લખી નાખ્યું છે કે ભાઈ મરીન લાઈન બોમ્બે 400020 ઓન ડે લખેલો છે થર્સડે ધ 16th મે 2007. બરાબર, 16મી મે 2007 ના રોજ ક્યારે, તો કે બપોરે 4 વાગે અરેન્જ કરવાની છે એટ 4 PM. બરાબર, અહીંયા આગળ જે છે એ તમને કઈ કઈ વસ્તુ એમાં એ લોકો ડિક્લેર કરશે, કઈ કઈ એક્ટિવિટી થશે એ આપેલું છે. રાઈટ, સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. ટુ રિસીવ એન્ડ અડોપ્ટ ધ ડિરેક્ટર્સ રિપોર્ટ એન્ડ ઓડિટેડ બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st માર્ચ 2003. બરાબર, એટલે કે આપણે જે છે એ બેઝિકલી 2003 ના રિપોર્ટને પાછા રિવ્યુ કરવાના છે. બરાબર, અને આપણે એના ઉપરથી જે છે એ જોશું કે આપણી ફાઇનાન્શિયલ પોઝિશન શું થઈ છે આટલા વર્ષોની અંદર. બરાબર, કારણ કે મીટિંગ તો 2007માં યોજાય છે, તો ઓફકોર્સ 2006ની તો હશે જ, 2005ની પણ હશે. બરાબર, 2003ની પણ, 2004ની પણ હશે ને 2003ની પણ હશે જ. ટુ ડિક્લેર ડિવિડન્ડ. ડિવિડન્ડ ડિક્લેર કરવા માટે ટુ અપોઇન્ટ ડિરેક્ટર ઇન પ્લેસ ઓફ શ્રી. નામ નથી લખેલું બટ અહીંયા કોઈ પણ પર્સનનું નામ આવ્યું. હુ રિટાયર બાય રોટેશન બટ ઇઝ એલિજિબલ ફોર રીઇલેક્શન. બરાબર, એ વ્યક્તિ રિટાયર થાય છે રોટેશન જે છે એ ફોર ઈ ફોર્મેટથી અને એના લીધે એનું રીઇલેક્શન કરવાનું છે. ટુ અપોઇન્ટ અ ડિરેક્ટર ઇન પ્લેસ ઓફ શ્રી હુ વોઝ અપોઇન્ટેડ એડિશનલ ડિરેક્ટર બાય ધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હુ સીઝીઝ ટુ હોલ્ડ ઓફિસ એટ ધી ક્લોઝ ઓફ 21st એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધી કંપની બટ હુ ઇઝ એલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ એન્ડ ઇન રિસ્પેક્ટ ઓફ હુમ કંપની હેઝ રિસીવડ નોટિસિસ ઇન રાઇટિંગ ફ્રોમ સમ મેમ્બર્સ પ્રપોઝિંગ હિઝ કેન્ડિડેચર ઓફ ધી ઓફિસ ડિરેક્ટર. બરાબર, એક એડિશનલ ડિરેક્ટર હતા એની જે છે એ રીઅપોઇન્ટમેન્ટ કરવાની છે, એની ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે એ વ્યક્તિની ઓફિસ સીઝ કરો, ઇટ મીન્સ કે એની ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર, અને એ વ્યક્તિ એલિજિબલ છે રીઅપોઇન્ટમેન્ટ માટે, તો એને રીઅપોઇન્ટ કરવાનો છે. કારણ કે અમુક મેમ્બર્સ પાસેથી એ લોકોને નોટિસ મળેલી છે કે ભાઈ આ વ્યક્તિએ કામ સારું કર્યું છે તો એને રીઅપોઇન્ટ કરો. પછી તમને આગળ કીધું છે ટુ અપોઇન્ટ ઓડિટર્સ એન્ડ ફિક્સ ધેર રેમ્યુનરેશન. બરાબર, ઓડિટર્સ જે છે એને અપોઇન્ટ કરવાના અને એનું રેમ્યુનરેશન જે છે એ ફિક્સ કરવાની વાત કરે. ચેરમેન સ્પીચ રિગાર્ડિંગ ધી પ્રેઝન્ટ કન્ડિશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ ઓફ ધી કંપની. બરાબર, ચેરમેન ની સ્પીચ જે છે એ અત્યારની કન્ડિશન, તમારી કંપનીની શું કન્ડિશન છે એને રિલેટેડ અને આગળ જતા શું વિચારે છે. બરાબર, પ્રોસ્પેક્ટ શું છે કંપની એની રિલેટેડ ઇન્ફોર્મેશન દેવાની છે. પ્લેસ લખ્યું છે મુંબઈ. બરાબર, બાય ધી ઓર્ડર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને પછી અહીંયા નીચે જે છે એ સેક્રેટરીની સિગ્નેચર આવશે. ડેટ આપેલી છે નોટિસ ની, કેટલી ડેટ આપેલી છે 25મી એપ્રિલ 2007 ફોર એબીસી લિમિટેડ. આગળ જે છે એ તમને નોટ્સ પ્રોવાઈડ કરેલી છે, જોઈએ શું કે છે નોટ્સમાં.
A member who is entitled to attend and what is entitled to appoint proxy to attend and what instead of himself, and it is not necessary that the proxy should be member of the company. ये आपने जानी है चाहिए कि जो व्यक्ति ने proxy appoint करवानी है, ये appoint करी लिया कारण कि notice आपने ये 25 अप्रैल ने जापी दिए चाहिए. ये भी सोड में जो चाहिए ये mainly notice. बराबर सो of course जो कहीं वस्तु जो चाहिए यानी अंदर आप ऐ चाहिए. बराबर कि तुम्हारा proxy जो तुम्हारी જે છે એ બિહાફમાં મોકલવાનું હોય અને એના બિહાફ એની તમારા બિહાફમાં મોકલી કરાવવાનું હોય તો કરાવી શકો છો અને એના માટે મેમ્બર હોય એવું જરૂરી નથી. ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ એન્ડ ટ્રાન્સફર બુક્સ વિલ બી ક્લોઝડ ફ્રોમ 25th એપ્રિલ 2003 ટુ 20th મે 2003 બોથ ડેઝ ઇન્ક્લુડેડ. બરાબર રજિસ્ટર ઓફ મેમ્બર મેમ્બર કેટલા આવશે અને એ લોકો જે છે એને કઈ કઈ બુક્સ જે છે એ રિવ્યુ કરવા જોઈએ છે એના માટેના દિવસો 25 તારીખ થી લઈને 23 તારીખ સુધી બંધ રહેશે. બરાબર ઓફ કોર્સ ઇન્ક્લુઝિવ શું કામ છે કારણ કે એટલા દિવસ જે છે એ તમે મીટિંગ જે છે હેલ્ડ તો કરો છો પણ પાછળના ડોક્યુમેન્ટ્સ જે પ્રિપેર કરવાનો હોય મીટિંગ મિનિટ્સ છે એ દરેક વસ્તુ રાઈટ. સો એના રિલેટેડ તમને કીધું છે ધ ડિવિડન્ડ વિલ બી પેઇડ ફ્રોમ 5th મે 2003 ધોઝ શેર હોલ્ડર્સ હુઝ નેમ્સ આર ઓન ધ રજિસ્ટર ઓફ ધ મેમ્બર્સ ઓન 5th May 2003. બરાબર 5th May 2003 જે છે ત્યાં સુધી જેટલા મેમ્બર્સ ના નામ રજિસ્ટરમાં હશે એ તમામ લોકોને ડિવિડન્ડ આપવામાં આવશે. આગળ તમને કીધું છે કે ધ રિલેવન્ટ એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ્સ પરસ્યુઅન્ટ ટુ સી સેક્શન નંબર 173 ઓફ કંપનીઝ એક્ટ 1956 ઇન રિસ્પેક્ટ ઓફ બિઝનેસ અંડર આઈટમ નંબર 4 સેટ આઉટ અબાઉટ ધી નેક્સ્ટ યર ટુ. બરાબર એટલે કે અમુક એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ્સ જે છે અંડર સેક્શન 173 એ પણ આપણે રિપ્રેઝન્ટ કરવાના રહેશે. સો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે. હવે નેક્સ્ટ તમને એક મીટિંગ એક નોટિસ આપેલી છે સ્ટેચ્યુટરી મીટિંગની જે પહેલી જ વખત કરવામાં આવે છે એ મીટિંગની નોટિસ પણ અહીંયા તમને આપેલી છે. જુઓ એબીસી લિમિટેડ નીચે તમારે લખવાનું આવે છે એડ્રેસ ડેટ આપેલી છે ડેટ બેઝિકલી તમારે અહીંયા જે આપેલું છે ત્યાં લખવાની. નોટિસ ઇઝ હિયર બાય ગિવન ધેટ ધી પરસ્યુઅન્ટ ટુ સેક્શન નંબર 165 ઓફ ધી ઇન્ડિયન કંપનીઝ એક્ટ 1956 ધ સ્ટેચ્યુટરી મીટિંગ ઓફ ધી અબોવ નેમ્ડ કંપની વિલ બી હેલ્ડ એટ ઇટ્સ રજિસ્ટર્ડ ઓફિસ ઓન પર્ટિક્યુલર ડે ઓફ 2020 એટ પર્ટિક્યુલર એએમ ઓ પીએમ. બરાબર અહીંયા આપણે મૂકી દઈએ કયા દિવસે રાખીએ. ચલો સે ફોર એક્ઝામ્પલ 20th of June 2021 at 9 AM. બરાબર આટલું જે છે આપણે આપણા સાઈડથી ભરી દઈએ. અ કોપી ઓફ ધી સ્ટેચ્યુટરી રિપોર્ટ રિક્વાયર્ડ ટુ બી સબમિટેડ ટુ ધી મીટિંગ અંડર સેક્શન 165 ઓફ ધી એક્ટ ઇઝ સેન્ટ હિયર વિથ. બરાબર આની સાથે એ લોકોએ જે છે સ્ટેચ્યુટરી રિપોર્ટની કોપી પણ આપેલી છે એવું એ લોકોએ કહી દીધેલું છે. હવે નીચે છે ને તમને એજન્ટ ના આપેલો છે સ્ટેચ્યુટરી નોટિસ જે સ્ટેચ્યુટરી મીટિંગ નોટિસ છે ને એને રિલેટેડ તમને એજન્ટ ના આપેલો છે. જુઓ ફાઇન્સ લેટ અસ ડિસ્કસ ધેટ એજન્ટ ના કે કઈ કઈ એક્ટિવિટીઝ કરવામાં આવશે ટુ રીડ ધ નોટિસ કન્વેનિંગ ધી મીટિંગ. સૌથી પહેલા તો મીટિંગ જે છે એની કન્વેનિંગ નોટિસ જે છે એ રીડ કરવામાં આવશે. To welcome the members and state that the meeting was called to comply with the provisions of section number 165 of Companies Act. દરેક members જે છે એને વેલકમ કરવામાં આવશે અને એની સાથે એ લોકોને એ વસ્તુ કહેવામાં આવશે કે ભાઈ આપણે સેક્શન નંબર 165 અંડર સ્ટેચ્યુટરી મીટિંગ યોજેલી છે. To draw the attention of the fact that list of members is open for inspection. બરાબર લોકો જે છે એને બેઝિકલી એનું અટેન્શન ડ્રો કરવાનું છે કે ભાઈ મેમ્બર્સ જે છે એ લોકો ઇન્સ્પેક્ટ કરી શકે છે જેટલા બી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે ને એને ઇન્સ્પેક્ટ કરી શકશે. રાઈટ ટુ કન્સિડર એન્ડ અડોપ્ટ સ્ટેચ્યુટરી રિપોર્ટ. બરાબર સ્ટેચ્યુટરી રિપોર્ટને કન્સિડર કરવામાં આવશે એને અડોપ્ટ કરીને દરેક મેમ્બર્સ જે છે એની સામે રીડ આઉટ કરવામાં આવશે. નેક્સ્ટ તમને કીધું છે એની અધર મેટર ધેટ મે બી કન્સિડર્ડ એટ ધી સ્ટેચ્યુટરી મીટિંગ વિથ ધ પરમિશન ઓફ ચેર ઓર ચેરપર્સન. બરાબર આના સિવાય બી જેટલા બી મેટર્સ સ્ટેચ્યુટરી મીટિંગમાં થવા જોઈએ એને કન્સિડર કરીને ડિસ્કસ કરવામાં આવશે બાય ઓર્ડર ઓફ ધી બોર્ડ. અહીંયા સિગ્નેચર આવશે અને સેક્રેટરી જે છે એને આ વસ્તુ પ્રિપેર કરેલી હશે.
a member entitled to attend and vote. See, આમાં ભી તમને નોટ્સ આપી દીધી છે જો. A member entitled to attend and vote at the meeting is entitled to appoint proxy to attend and vote instead of himself. The proxy need not be a member of the company. Proxy related આપેલું છે જે આપણે જાણીએ છીએ. અને આ ભી સેમ હતી સેક્શન નંબર 173 કંપનીઝ એક્ટ 1956 જે છે એના અંડરમાં તમને કીધું છે કે એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ પર્સ્યુઅન્ટ બરાબર એટલે કે આગળ જે જેટલા પણ સ્ટેટમેન્ટ હશે બરાબર એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ એને પણ આપણે ધ્યાનમાં લઈશું ફાઇન આગળ જે છે તમને એજન્ડા આપેલો છે ડિરેક્ટરની મીટિંગ ડિરેક્ટરની મીટિંગની નોટિસ જે છે એ મોસ્ટ ઓફ ધી કેસીસમાં એ લોકો પ્રિપેર નથી કરતા કારણ એનું એ છે કે ડિરેક્ટર્સ લોકો તો જે છે એ કંપનીની અંદર 10-12-15 મેમ્બર્સ લોકો હોય છે અને સાથે સાથે એનું એડ્રેસ પણ અહીંયા મેન્શન કરેલું હશે ડિયર સર ઓર મેડમ સબ્જેક્ટ નોટિસ ઓફ ધી બોર્ડ મીટિંગ બરાબર નોટિસ જે છે એ બોર્ડ મીટિંગ ની છે બેઝિકલી તમને અહીંયા જે છે એ એને રિલેટેડ એજન્ડા તરીકે આપેલો છે જોઈએ શું કહેવા માંગે છે આઈ હેવ ટુ ઇન્ફોર્મ યુ ધેટ ધ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ ધી કંપની વિલ બી હેલ્ડ એટ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધી કંપની ઓન સી ફોર એક્ઝામ્પલ 21st ઓફ જૂન એટ 4 PM ફોર ટ્રાન્ઝેક્ટિંગ ધી ફોલોઈંગ બિઝનેસ ટ્રાન્ઝેક્ટિંગ ફોલોઈંગ બિઝનેસ લાઈક વોટ ઇટ મીન્સ કે એજન્ડા છે બરાબર તો જોઈએ શું કહેવા માંગે છે એજન્ડાની અંદર To confirm the minutes of last meeting, એટલે કે last meeting કરી એના minutes prepare કરવાના છે. To consider the proposal of opening new branch in Madras. કોઈ એ કીધું છે કોઈ branch જે છે એના સાઈડથી opinion આવ્યો છે કે નવી branch Madras ની અંદર ખોલવાની જરૂર છે. બરાબર તો એને related. To consider application of transfer of share. કોઈની transfer share transfer ની application આવી છે તો એને જોવાની છે. To consider કન્સિડર ધ રજિસ્ટ્રેશન ઓફ ધી અકાઉન્ટન્ટ શ્રી કોઈ પણ લખી નાખી એબીસી મિસ્ટર એબીસી બરાબર તો મિસ્ટર એબીસી જે છે એનું અકાઉન્ટન્ટ તરીકે રજિસ્ટ્રેશન કરવાની એપ્લિકેશન જે છે એને કન્સિડર કરવાની છે ટુ કન્સિડર ધી ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ કંપની ફોર મંથ એન્ડેડ બરાબર તો આગળ તમને આ કર્યું છે ટુ ફિક્સ ધ ડેટ ઓફ નેક્સ્ટ બોર્ડ બરાબર નેક્સ્ટ ટાઈમ બોર્ડ મીટિંગ ક્યારે કરવી એની ડેટ ફિક્સ કરવા માટે એ લોકોએ તમને એ લોકો એ એક્ટિવિટી ને બી લીધેલી છે બરાબર નેક્સ્ટ તમને કીધું છે એની અંદર બિઝનેસ વિથ પરમિશન ઓફ ચેરપર્સન બરાબર અને આના સિવાયની પણ જે છે એ વસ્તુઓ ડિસ્કસ કરવામાં આવશે જો ચેરપર્સન જે છે એ પરમિશન આપે ત્યારે યોર સ્વેચ કોડી પછી અહીંયા સિગ્નેચર આવે છે સેક્રેટરીએ પ્રિપેર કર્યું છે એટલા માટે ઇન ડેટ જે છે એ લખવાની આવે છે આગળ જે છે એ તમને એક નોટિસ ને એજન્ડા આપેલો છે કંપનીની ફર્સ્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ માટે બરાબર દરેક ફર્સ્ટ મીટિંગ હોય છે એવી રીતે કંપનીની શેરહોલ્ડર્સની ફર્સ્ટ મીટિંગ હોય એમ કેમ આપણે સ્ટેચ્યુટરી મીટિંગ કહીએ છીએ એવી રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એની ફર્સ્ટ મીટિંગ બરાબર તો એનું એજન્ડા ને એની નોટિસ કેવી રીતે પ્રિપેર કરવામાં આવે તો જોઈએ શું કે છે PQR કંપની લિમિટેડ એડ્રેસ ઓફ ધી રજિસ્ટર્ડ ઓફિસ રેફરન્સ નંબર અહીંયા લખેલું છે જે બેઝિકલી તમારી પ્રીવિયસ તમારી જે છે એ પ્રીવિયસ એક્ટિવિટીને આધારે હોય છે ડેટ લખવાની હોય છે શ્રી ઓર શ્રીમતી કે મિસ બરાબર કોઈ પણ વસ્તુ અને અહીંયા નામ લખવાનું આવે છે જે તે પર્સન અને એની ડિટેલ્સ ફાઇન સબ્જેક્ટ નોટિસ ફોર નોટિસ ઓફ ધી ફર્સ્ટ બોર્ડ મીટિંગ બરાબર પહેલી બોર્ડ મીટિંગ જે છે એની નોટિસ કેવી રીતે પ્રિપેર કરવી આપેલી છે ડિયર સર ઓર મેડમ I am directed to inform you that the meeting of the board of directors of the company will be held at registered office of the company as on the date 25th of June at 10 PM. Sorry, 10 AM. બરાબર તો basically સવારે 10:25 જૂન ના રોજ મીટિંગ રાખવાની છે 25th of June of 2021. A copy of the agenda is enclosed with Please make it convenient to attend the meeting. બરાબર એજન્ડા જે છે એની કોપી તમને સાથે જોડેલી જોડીને આપેલી છે તો પ્લીઝ તમે એને કન્સિડર કરો અને મીટિંગ માટે પહોંચો યોર ફેથફુલી સેક્રેટરી એન્ક્લોઝર એન્ક્લોઝર્સ એઝ અબોવ
કઈ વસ્તુ ઇન્ફ્લુઅન્સ કરે છે? ઓફ કોર્સ એજન્ડા જે છે એ જ ઇન્ફ્લુઅન્સ કરેલો છે. અહીંયા જે છે એ તમને અમુક લિસ્ટેડ આઉટ વસ્તુઓ આપેલી છે, 1-12 જેટલા જે છે એ તમને પોઈન્ટ્સ આપેલા છે. સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ. ટુ ઇલેક્ટ ધ ચેરમેન ઓફ ધ મીટિંગ, બરાબર, એ મીટિંગ તમે જે યુએજી માં ચેરમેન કોણ રહેશે એ. ટુ ઇલેક્ટ ધ ચેરમેન ઓફ ધ કંપની, કારણ કે પહેલી જ બોર્ડ મીટિંગ છે તો ઓફ કોર્સ યુ આર ગોઈંગ ટુ ઇલેક્ટ ચેરમેન ઓફ ધ કંપની ઓલસો. તમારી આખી કંપનીનો ચેરમેન હજી નક્કી છે નહીં, બરાબર. થર્ડ તમને કીધું છે ટુ રેકોર્ડ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ ધ કંપની, બરાબર. સી કેવી રીતે તમને કંપની જે છે એના ઇનકોર્પોરેશનનું સર્ટિફિકેટ મળેલું છે અને એના માટેની આપણે જે કાંઈ પણ લીગલ ફોર્માલિટીઝ જે છે એ કરેલી છે એના માટે બધાને જાણ કરવાનું, બરાબર. ટુ ફિક્સ ધ કોરમ ઓફ ધી બોર્ડ મીટિંગ, સી એક વસ્તુ તમે સમજો, શેર હોલ્ડર્સની મીટિંગના કોરમ અલગ હોય છે અને બોર્ડ મીટિંગ જે છે એના કોરમ પણ અલગ હોય છે. તો બોર્ડ મીટિંગના કોરમ જે છે એને એ લોકો અપોઇન્ટ કરવાની વાત કરે છે અથવા ફિક્સ કરવાની વાત કરે છે, રાઈટ. કે કેટલા પ્રપોર્શનમાં ફિક્સ કરવા, જેમ કે હું આપણે હતું 2/3 ને 1/10 ને એવી રીતે, રાઈટ. જે બેઝિકલી શેર હોલ્ડર્સની મીટિંગની કોરમ હતી, એટલે કે જનરલ મીટિંગની કોરમ, રાઈટ. નેક્સ્ટ તમને કીધું છે ટુ અપોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર, સેક્રેટરી, બેન્કર્સ. હજી તો કંપનીમાં કોઈ પણ વ્યક્તિને અપોઇન્ટ પણ નથી કર્યા, પહેલી બોર્ડ મીટિંગ છે, બરાબર. તો મેનેજિંગ ડિરેક્ટરને અપોઇન્ટ કરવાનું કામ આ મીટિંગમાં થશે, સેક્રેટરીને અપોઇન્ટ કરવાનું કામ આ મીટિંગમાં થશે. એટલે અહીંયા જે છે ને એ સેક્રેટરી અપોઇન્ટ તો થઈ ગયો છે, પણ આ બિફોર ઇન્કોર્પોરેશન અપોઇન્ટમેન્ટ હશે. તો આફ્ટર ઇન્કોર્પોરેશન તમારે એને લીગલી અપોઇન્ટ કરવો પડે વિથ ધી પ્રોસિજર, બરાબર. તો એ વસ્તુ બેન્કર્સ લોકો કોને તમારે તમારા બેન્કર્સ રાખ્યા છે, કોણ તમારું બેન્કિંગ ને રિલેટેડ વસ્તુઓ જે છે એને હેન્ડલ કરશે, ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટર્સ, ધેન તમને કીધું છે અંડર રાઇટર્સ ટુ ધી ઇસ્યુ. ઓફકોર્સ તમારે જે છે એ જેટલી બી વસ્તુ તમારે શેર્સ ઇસ્યુ કરવાના છે તમારા અંડર રાઇટર્સ ની જરૂરિયાત પડશે, બરાબર. તો એ બ્રોકર ટુ ધી ઇસ્યુ, કેટલા લોકો જે છે એ તમારા બ્રોકર તરીકે વર્કઆઉટ કરશે. નેક્સ્ટ તમને કીધું છે ટુ પાસ અ રિઝોલ્યુશન ઓથોરાઇઝિંગ સમ ઓફ ધી ડિરેક્ટર્સ ટુ ઓપરેટ બેંક અકાઉન્ટ. બધા બેંક અકાઉન્ટ ઓપન કરે તો ચાલે? બધા બેંક અકાઉન્ટ ઓપરેટ કરે, બધાની સિગ્નેચર લાગે એવું ચાલે? ના. તો કે રિઝોલ્યુશન જે છે એ પાસ કરવાનું છે કે આમાંથી અમુક ડિરેક્ટર્સ લોકો જે છે એ બેંક અકાઉન્ટ જે છે એને ઓપરેટ કરી શકશે. ટુ કન્સિડર એન્ડ અપ્રુવ with or without modifications the draft prospectus and approve the agreement regarding its printing, બરાબર. પ્રોસ્પેક્ટસ જે છે એને અપ્રૂવ કરવાનું છે આ મીટિંગ ની અંદર. પછી તમે લોકોને આપશો ને પ્રોસ્પેક્ટસ અને એની સાથે સાથે તમારો અરેન્જમેન્ટ પણ, કે કેવી રીતે પ્રિન્ટ થશે, કેવી રીતે જે છે એ માર્કેટમાં મોકલવાનું છે, આ જે છે દરેક વસ્તુ જે છે એના માટેના અગ્રીમેન્ટ પણ, એના માટેના અરેન્જમેન્ટ પણ કરવાના. નેક્સ્ટ તમને કીધું છે ટુ ડિસાઇડ અબાઉટ ધી એપ્લિકેશન ટુ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ અબાઉટ ઇશ્યુ ઓફ શેર્સ એન્ડ ટુ અપ્લાય ટુ ધી સ્ટોક એક્સચેન્જ ફોર લિસ્ટિંગ ઓફ શેર્સ, બરાબર. ખાલી બોર્ડ મીટિંગ ની અંદર નાની સોની વસ્તુ જ નથી આવતી, તો કે ભાઈ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની એપ્લિકેશન તો કરવી પડશે ને કે અમે શેર્સ ઇશ્યુ કરવા માંગીએ છીએ, તો કે હા. અને સાથે સાથે સ્ટોક એક્સચેન્જ જે છે એમાં પણ અમે લિસ્ટ થવા માંગીએ છીએ, આ દરેક વસ્તુ તમારે કેવી પડશે, તો કે હા, બરાબર. તો એ એક આની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ અપ્રૂવ એન્ડ અડોપ્ટ કોમન સીલ ઓફ ધી કંપની, બરાબર. સી કોમન સીલ કંપની જે છે એનો આપણે કહીએ ને કે સામાન્ય જે છે એ સિક્કો, એ સિક્કો જે છે એને અપ્રૂવ કરવાનું ને અડોપ્ટ ક્યારથી કરવામાં આવશે, ક્યારથી એને દરેક જગ્યાએ દરેક ડોક્યુમેન્ટમાં સ્થાન આપવામાં આવશે, ફાઇન. તો એનું ડિસ્કશન પણ આમાં થશે. નેક્સ્ટ તમને કીધું છે ટુ અડોપ્ટ પ્રિલિમિનરી અગ્રીમેન્ટ્સ ઇફ એની વિથ ધી વેન્ડર્સ, બરાબર. કોઈ પણ પ્રકારના પ્રિલિમિનરી એગ્રીમેન્ટ તમારે કરવાના હોય, બરાબર. ઈધર દે કેન બી યોર કસ્ટમર ઓર દે કેન બી યોર ક્રેડિટર્સ ઓલસો. અહીં છે એક વસ્તુ જે છે આની અંદર આપેલી છે ટુ ડુ એની અધર બિઝનેસ વિથ ધી પરમિશન ઓફ ચેરપર્સન, બરાબર. એટલે કે ચેરપર્સન જે છે એની મરજીથી બીજી કોઈ પણ એક્ટિવિટી જે છે એ તમે કરી શકો, બરાબર. અને નેક્સ્ટ તમને લાસ્ટ તમને કીધું છે ટુ ફિક્સ ધી ડેટ ઓફ નેક્સ્ટ મીટિંગ, બરાબર. તો તમે એ મીટિંગમાં તમે એ બી ડિસ્કસ કરી લેશો કે આગલી મીટિંગ ક્યારે ફિક્સ કરવામાં આવશે.
So basically this is all about the four different types of notices. બરાબર છે આપણે આ સેશન ની અંદર ડિસ્કસ કરી કમિંગ સેશન માં આપણે બીજી બે નોટિસિસ છે કે ડિસ્કસ કરવાની છે સો પર્ટીક્યુલર આ સેશન માટે અહીં સુધી રાખી થેન્ક યુ સો મચ